સમયનું કાર ચક્ર એટલે કે સાયકલ જે ફરે છે, 2019 થી લોકસભા ચૂંટણી યાદ કરો, કે સમયે હાર્દિક પટેલની જબરજસ્ત ચર્ચા હતી કે હાર્દિક પટેલ ક્યાંથી લડશે, કયા પાટીદાર બાહુલમાંથી લડશે, એ બધી ચર્ચાઓ બહુ ચાલી રહી હતી. હાર્દિક પટેલ એ સમયે નંબર વન પર ચર્ચામાં હતા, બહુ જોર ચર્ચા. અલ્પેશ ઠાકોર જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી હતી બંને યુવા નેતાઓની. અને કેમ ના હોય, કારણ કે એમને હજારો લાખો લોકોમાં એક પોતાની એક આગવી છાપ ઊભી કરી હતી. અને આખા દેશ લેવલે આજે પણ છેલ્લા એક દાયકાની અંદર સૌથી મોટું કોઈ જો આંદોલન થયું હોય તો એ આંદોલન છે પાટીદારોનું આંદોલન. અને એ પાટીદાર આંદોલનની જે લીડરશીપ હતી એ હાર્દિક પટેલ હતું. અને આખા દેશની અંદર જો સૌથી વધારે યુવાનો એટલે લીડરો જો કોઈ આપ્યા હોય તો ગુજરાતમાંથી નીકળ્યા છે. પછી જે થયું હોય, જો કે અલ્પેશ ઠાકોર, હાર્દિક, જિગ્નેશ, અલ્પેશ કથેરિયા તો અસંખ્ય નેતાઓ ગુજરાતમાં નીકળ્યા છે છેલ્લા એક દાયકાની અંદર, કે જેનું બેકગ્રાઉન્ડ રાજનીતિ નહોતું, હશે પણ એટલી મોટી બેકગ્રાઉન્ડ નહોતું, એ લોકો નીકળ્યા. હવે સમજો કે 19 થી સીધો આવી ગયો 2024માં આવતા હતા એ બધા જ લોકો ક્યાં ગયા, બધા જ લોકો સાયલન્ટ થઈ ગયા. મતલબ કે ધારાસભ્ય તો બની ગયા છે, પણ હવે નવા ચહેરાઓનો મોકો મળ્યો છે, નવા ચહેરાઓ માર્કેટમાં છે. અને સૌથી વધારે જો ચર્ચા ચાલી રહી છે તો એ જે છે ચૈતર વસાવા જબરજસ્ત રોજ બરોજ કોઈ ને કોઈ રીતે ચર્ચામાં છે ચૈતર વસાવા. અને ચૈતર વસાવા એ ભરૂચથી જે રીતે લડી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો બન્યા છે, રોજ બરોજ મીડિયા હોય કોઈ બી જગ્યા હોય ચૈતર વસાવાની ચર્ચા ચાલી રહી છે. એ હારે કે જીતે, પણ એક હાલમાં સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ ચહેરો બન્યો છે તો એ છે ચૈતર વસાવા. એમાં કોઈ મોટી વાત છે નહીં, એ ચૈતર વસાવા નંબર વન પર છે એમની ચર્ચામાં હાલમાં ગુજરાતની અંદર, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ત્યાર પછી તમે જુઓ કે બીજા ચહેરાઓ ક્યાં ગયા, અલ્પેશ કથેરિયા આજે કાલ ચર્ચામાં નથી, હાર્દિક પટેલ નથી, જિગ્નેશ મેવાણી નથી, અલ્પેશ ઠાકોર નથી, તો બધા ચર્ચા ક્યાં થઈ રહી છે? ચર્ચા થઈ રહી છે તો એક એડવોકેટની થઈ રહી છે, મેહુલ બોગરાની થઈ રહી છે. મેહુલ બોગરા, તમે જાણો કે જે રીતની ચર્ચા થઈ રહી છે, સંવિધાનની જે વાતો કરે છે, લોકોને સજાગ કરે છે, તો એક પોઝિટિવ મેસેજ આપે છે, તો આવા યુવાઓની ચર્ચા થઈ ગઈ છે. પણ મૂળ જે વાત જે છે કે જે લોકો રાજનીતિમાં આવ્યા હતા એ હવે 19માં એમનો શું રોલ હતો, હવે ધારાસભ્ય થઈ ગયા છે. પણ હાર્દિક પટેલ સ્ટાર પ્રચારક હતા, બધું જ હતું, પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં હવે સ્ટાર પ્રચારક હશે, ચર્ચાઓ કરશે, સભાઓ કરશે, બધું જ કરશે, પણ એ માહોલ અલગ હતું, હાલનો માહોલ અલગ છે. હવે નવા લોકો આવી ગયા છે, નવા યુવાનો આવી ગયા છે અને નવા ચહેરાઓ માર્કેટમાં આવી ગયા છે, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. બંને 5 વર્ષમાં કેટલું બદલાય છે, કેટલું આખું ધરમૂળથી પરિવર્તન આવે છે એ રાજનીતિની અંદર, એ લોકોના દ્રષ્ટિકોણની અંદર, એ બધું જ છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ તો એક વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચે છે અને ક્યાંથી એક વ્યક્તિ ક્યાં પહોંચે છે એનો સીધો સાધો આ જીવંત ઉદાહરણ છે. હવે જોઈએ છે કે આ રાજનીતિ યુવાઓને કેટલા વર્ષ સુધી ટકાવી રાખે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું.